હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ દહાપણની દાઢ. જી હા મિત્રો, દહાપણની દાઢ અથવા જેને આપણે અંગ્રેજીમાં વિઝડમ ટીથ તરીકે ઓળખીએ છીએ. આ દહાપણની દાઢનો દુખાવો હોય કે પછી તમને લોકોને એમ કહું ને કે પછી કોઈ પણ પ્રકારનો દાંતનો દુખાવો હોય તો આ દુખાવાથી ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી બચી શકાય છે અને દુખાવો દૂર કરી શકાય છે. એ માટેનો જ સરસ મજાનો ઉપાય આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આ માટે શું કરવાનું છે? તો માત્ર ઘરમાં ઉપલબ્ધ એક બે વસ્તુઓ જ લઈએ છીએ કે જેના ઉપયોગ દ્વારા આપણે લોકો ખૂબ જ સરળતાથી આ દુખાવાને દૂર કરી શકીએ છીએ. હવે આ માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં લેવાની છે આપણે ફટકડી. ફટકડી છે તે ખૂબ જ સરળતાથી અવેલેબલ છે અને બધાના ઘરમાં હોય છે. અને સામાન્ય રીતે આપણે ફટકડીને પાણીને ચોખ્ખું કરવા માટે વાપરીએ છીએ. હવે શું કરવાનું છે મિત્રો? તો એક ગ્લાસ નવસેકું પાણી લઈ લેવાનું છે જેને આપણે પી શકીએ. આવું એક ગ્લાસ નવસેકું પાણી લેવાનું છે. હવે તેમાં એક ફટકડીનો ટુકડો લઈ અને તેને 30-40 સેકન્ડ સુધી ફેરવવાનો છે. જેમ આપણે પાણીને ચોખ્ખું કરવા તેમાં ફેરવીએ છીએ ને, એ જ રીતે 30-40 સેકન્ડ સુધી આ ફટકડીનો ટુકડો તેમાં ફેરવવાનો છે. હવે ત્યારબાદ શું કરવાનું છે? તો હવે તેમાં 1/4 ભાગની ચમચી, એટલે કે 1/4 અથવા તો 1/2 ભાગની ચમચી, એટલે કે અડધાનું પણ અડધું એટલી ચમચી જેટલું હવે તેમાં આપણે લોકોએ ઉમેરવાનું છે સંચળ, કે જેને આપણે બ્લેક સોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે તેને બરાબર હલાવી લેવાનું છે અને આ પાણી વડે આપણે લોકોએ કોગળા કરવાના છે. યાદ રહે, આ પાણી ગળામાંથી નીચે ન જાય એનું ધ્યાન રાખવાનું છે અને આ પાણી વડે કોગળા કરવાના છે. લગભગ દરેક કોગળો છે તે મોઢામાં પાણી ભરીએ, આ રીતે મોઢું હલાવવાનું છે અને લગભગ 30 સેકન્ડ બાદ કોગળો કરી દેવાનો છે, બહાર કાઢી નાખવાનું છે પાણી. સમગ્ર ગ્લાસનું પાણી છે તેને પૂરું કરી દેવાનું છે. આ એક પ્રયોગ થયો. બીજો પ્રયોગ એ કરી શકાય મિત્રો કે ફટકડીનો સાવ નાનો અટલો કે ટુકડો લઈ કે જેનો પાવડર કરશો ને તો લગભગ એમ કહી શકાય કે અડધાની પણ અડધી ચમચી જેટલો પાવડર થશે. આ પાવડરને આપણે એક ગ્લાસ અથવા તો આ પાવડરને આપણે એક વાટકીમાં લઈ લેવાનો છે. હવે આ પાવડરને એક વાટકીમાં લઈ લીધા બાદ તેમાં આપણે લોકોએ ઉમેરવાનું છે અડધાની પણ અડધી ચમચી જેટલું સરસવનું તેલ. જી હા મિત્રો, અડધાની પણ અડધી ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરી બંને વસ્તુઓને બરાબર મિશ્ર કરી રૂનું પૂમડું લઈ લેવાનું છે. રૂ લઈ અને તેમાં રૂને બરાબર હલાવી મિશ્ર કરી અને આ રૂનું પૂમડું છે એ માનો કે આ રીતે મોઢું ખોલી અને અહીં જે પણ તમારી દાંતનો દુખાવો હોય એ દાઢના દુખાવામાં તમારે લોકોએ તમારે ત્યાં દાઢની જગ્યાએ એને મૂકી દેવાનું છે અને ધેટ્સ ઇટ. તેમાંથી હવે શું કરવાનું છે? બીજા દાંત વડે તેને દબાવી દેવાનું છે રૂના પૂમડાને. જેવું તમે તેને દબાવી દેશો કે તરત જ તેમાંથી ધીમે ધીમે તેલ છે એ નીકળવાનું શરૂ થશે. હવે આ તેલ અને ફટકડીના પાવડરનો જે મિશ્રણ હતું એ નીકળવાનું શરૂ થશે. એ ધીમે ધીમે તમારી જે દાંતના મૂળ હતા ત્યાં સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવાની સાથે સાથે બીજો ફાયદો એ કરશે કે એ તમારા દાંતમાંથી લાળમાં પણ ભળશે. પરંતુ યાદ રહે, આ વસ્તુને આપણે મોઢામાં અંદર ઉતારી નથી જવાની, પણ લાળ જેટલી પણ બને એને બહાર કાઢી નાખવાની છે. 5-10 મિનિટ આ પ્રયોગ કરવાનો છે અને પછી પરિણામોની ચર્ચા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. કારણ કે જબરજસ્ત ફેરફાર થશે, જબરજસ્ત ફાયદો થશે અને તમારા દાંતનો દુખાવો છે તે લગભગ જડ મૂળમાંથી દૂર થઈ જશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આપના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.